રાતનપુર બ્રાન્ચ કેનાલની માનપુરા સબ બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી મસાલે ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં અપૂરતું પાણી છોડવામાં આવતા માનપુરા, કામલપુર, ધરવડી, બાદરપુરા, મઘાપુરા ગામના ખેડૂતો રોષે ભરાયા હતા અને રાધનપુર નર્મદા ઓફિસ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા મસાલી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી છોડવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જો કે સ્થાનિક ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે રાધનપુર બ્રાન્ચ કેનાલની માનપુરા સબ બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી મસાલી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં છેલ્લા એક મહિનાથી પાણી છોડવાનું બંધ કરાતા ખેડૂતો પરેશાન થયા છે, જેથી તમામ ગામોના ખેડૂતોએ તાત્કાલિક તંત્રને કેનાલમાં પાણી છોડવાની માંગ કરી છે. રાધનપુર બ્રાન્ચ કેનાલની માનપુરા સબ બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી મસાલી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવશે. લગભગ 500 થી વધારે ખેડૂતો લઈ ઓફિસ નર્મદા ઓફિસ રાધનપુર ખાતે આવેલ અને ખેડૂતોને એક માસ થી પિયત માટે પાણી મળેલ નથી, જે માટે રજૂઆત કરવા માટે આવેલ અને અમે લોકોને 2 દિવસ પૂરતું આશ્વાસન આપેલ છે, જો 2 દિવસમાં પાણી નહીં આવે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરશું. અમે પાણી માટે ઓફિસે આવ્યા છો અને માનપુરા, ધરવડી, કામલપુર અને બાદરપુરા પરમાર સાહેબને મળ્યા, અમને સારું આશ્વાસન આપ્યું છે 2 દિવસની અંદર પાણી. આજે અમે દરેક ગામના ખેડૂતો માનપુરા, કામલપુર, ધરવડી, નાનાપુરના ખેડૂતો બધા અમે નર્મદા કેનાલની ઓફિસમાં આવ્યા છીએ. પરમાર સાહેબને મળ્યા, અમે સીઓ સાહેબને મળ્યા. પાણીની રજૂઆત માટે અમને લગભગ 1 મહિનાથી પાણી નથી મળતું ખેડૂતોને, તો અત્યારે ખેડૂતોની વેદના સાહેબે સાંભળીને એવું કીધું છે કે પાણી તમને 2 દિવસમાં મળી જાય, જો પાણી 2 દિવસમાં અમને નહીં મળે તો અમે આગળ અમારા ગાંધીનગર અમે પણ રજૂઆત કરશું. અમે નહીં પાણી મળે તો અમે ઉપવાસ પર પણ બેસશું. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર.